મિનિસ્ટર અનુપમસિંહ ગહેલોત પત્રકારો સાથે કરી રહ્યા છે વાત, સીધા જોડાઈશું. બધા લોકોના એકદમ ફ્રીલી મુવમેન્ટ અમે લોકો કરાવી છે. આમાં આ જાહેરનામામાં સ્પષ્ટ છે કે જો જીવન જરૂરિયાતના ચીજો છે, કરિયાણા, ગ્રોસરી, દવા, શાકભાજી, દૂધ વગેરે મેડિકલના, એના સિવાય કોઈ ખોલશે તેના જાહેરનામાના ભંગના 188 અને જીપી એક્ટમાં 70 મુજબ અમે લોકો ગુના દાખલ કરી, જેમાં 2 મહિનાથી ઉપરના સજા બી છે. જો તમામ એવા લોકો ઉપર જો અત્યારે અમે વ્હીકલ દ્વારા એનાઉન્સમેન્ટ કરીએ છીએ. અમુક દુકાનો એવું છે જેમાં ગ્રોસરી બી છે અને બીજી બી વસ્તુઓ છે, તો આ ગ્રોસરીના એના અમે રિક્વેસ્ટ કરી ફક્ત ગ્રોસરીના વેચાણ કરે, બીજા કોઈ નહીં કરે, જેથી આજુબાજુનો દુકાનવાળા કોઈ વાંધો ઓબ્જેક્શન નહીં લે. ઔદ્યોગિક વિસ્તારમાં બી કલેક્ટરશ્રી તરફથી આ બધા મિટિંગ બી ચાલે છે, બધા લોકો આ બંધ કરી દીધા છે. અમુક ફેક્ટરીઓ એવું હોય છે જો ગવર્મેન્ટના આમાં આવે છે નોટિફિકેશનમાં કે જો કેમિકલ જો દવા બનાવતી હોય છે, જો ફાર્માસ્યુટિકલ સાથે આ બધા એલાઉડ રહેશે. જો અમુક કંપનીઓ હોય છે જેના શટ ડાઉન કરતા કરતા એક પ્રોસેસનો ફોલો કરવો પડે કેમિકલના, ખાસ કરીને નંદેશ્રી વિસ્તારમાં, એના બી અત્યારે જો મિટિંગ કલેક્ટરશ્રી પાસે આ બધા એસોસિએશન ચાલુ છે કે ધીમે ધીમે પ્રોસેસ કરીને પૂરા બંધ કરે, કારણ કે આ કેમિકલ છે તો થોડા જો પ્રિકોશન રાખવાના હોય. મકરપુરા જીઆઈડીસી, આજુબાજુ જીઆઈડીસીમાં બી લગભગ બંધ છે, જો ખોલા હતા ત્યાં બી જઈને પોલીસ એના પર કાર્યવાહી કરી રહી છે. જેટલા ખાસ કરીને જો બી ઇન્ડસ્ટ્રી એવું છે જો કેમિકલ સાથે સંકળાયેલી છે, એના એક પ્રોસેસ ફોલો કરીને કદાચિત 2-4-5-6 કલાક એના મોડો થાય, એના માટે બસ થોડો કાર્યવાહી છે. નહીં, અમારા લોકો જો ટાર્ગેટ અત્યારે જો ગવર્મેન્ટના નોર્મ્સ છે, હેલ્થ ડિપાર્ટમેન્ટ નોર્મ્સ, કે જો અત્યારે આવ્યા છે માર્ચ મહિનામાં એટલા દિવસ પહેલાં, એના તો કરીએ છીએ ક્વોરન્ટાઇન, પરંતુ સાથે સાથે અમે લોકો 5 હિસ્ટ્રીવાળા જો આવ્યા છે એના બી લઈએ છીએ કે આ લોકો હેલ્ધી છે કે નહીં, આ લોકો હેલ્ધી છે એના જો ફેમિલીવાળા હોય કે જે તે વખતે આવ્યા હોય પછી આ કંઈક કદાચ ટ્રાન્સમિટ થઈને આગળ આવ્યા હોય એવું પણ અમે ચેક કરીએ છીએ. અત્યારે કોઈ હિસ્ટ્રી મળી નથી, છતાં કોઈ પણ ચાન્સ તંત્ર લેવા માંગતા નથી, એના માટે કોર્પોરેશન અને અમે બંને લોકોની ટીમો, પોલીસની ટીમો આ લોકોને કરીને હેન્ડ સ્ટેમ્પિંગ જો સરકારથી નિયમ છે કે છેલ્લા 14 ડેઝમાં આવ્યા હોય આ લોકોને કરીને સેલ્ફ ક્વોરન્ટાઇન યા આઇસોલેટેડ ક્વોરન્ટાઇન જ્યાં કરવાની છે કરીએ. ગઈકાલે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન બી જો ક્વોરન્ટાઇન સેન્ટર છે એના બી થયા, આ લોકો જોયા કે ત્યાં બરાબર જો બી જરૂરિયાત જો ગવર્મેન્ટની સૂચના મુજબ હોવા જોઈએ બધા છે કે નહીં, આ તમામ વસ્તુ બરાબર હતી. પરંતુ અત્યારે જો રાજ્ય સરકારને કહેવું પડશે કે જો લોકો અસરગ્રસ્ત છે અથવા જો લોકો આ પ્રકારના સસ્પેક્ટેડ છે એના નામ અમે જાહેર કરીએ, તો સામેથી બીજા પબ્લિક કોઈ ફ્રેન્ડ હોય આ પણ આપણને બતાવે, અગર કોઈ કોન્ટેક્ટમાં આવ્યા હોય તો બી આપણને ખબર પડી જાય, જેથી કે એના બી મેડિકલ ટ્રીટમેન્ટ યા મેડિકલ જો એક્ઝામિનેશન અમે લોકો કરાવી શકીએ. સર, બીજા મહાનગરોમાં પોલીસે જાહેરનામાનો ભંગ કરનારા વિરુદ્ધ ગુનો નોંધવાની શરૂઆત કરી દીધી છે. અમદાવાદમાં નોંધાઈ ચૂક્યો છે, આપણે ત્યાં નોંધાયો છે? આપણે અહીંયા બી નોંધાયા છે, સામ તક પૂરા આંકડા આવી જશે. જાહેરનામા ભંગ કેટલા ડિટેલ થાય સાંજ તક બધામાં આપણે સાથે શેર કરી દઈએ છીએ, કે અત્યારે અમારે મેઇન ટોપ પ્રિયોરિટી ઇમ્પ્લિમેન્ટેશન કે બરાબર ઇમ્પ્લિમેન્ટ થાય અને કાગજી કાર્યવાહી અથવા ટાઈમ બી લાગતા હોય તો આ આરંભ પહેલા ચાલુ છે કાર્યવાહી. જેટલા બી આ લોકો આવ્યા છે બધા બધા ઉપર અમે ગુના દાખલ કરવાના છે. બીજી તરફ માંજલપુરમાં દરબાર ચોકડી પાસે એક પ્રસંગ હતો, એમાં પોલીસે ગુનો નોંધ્યો, એ જ સમયે ત્યાં મોટો પ્રસંગ ચાલી રહ્યો. જેટલા બી છે બધા જગત થવાના છે, જેટલા બી છે આ ધ્યાન ઉપર આવેલા છે એનો બી અમે ગુનો દાખલ કરવાના. કેટલાક રાજકારણીઓ પણ ફોલો નથી કરી રહ્યા. ગઈકાલે એના બારેમાં અમે હવે કોઈ આ મેઇન અમારા પર્પસ એવું કોઈ અમે રાજકારણ બીજામાં નથી જોવા માંગતા, બધાને અમે અપીલ કરીએ છીએ કે આ આપણા શહેર માટે છે, આપ લોકો માટે છે, આપના પરિવાર માટે. અગર આપ બી આપને લાગે, ઘણા બધા લોકોને લાગે છે અમને નહીં થવાના છે, પરંતુ અમે માલ યંગ છે, મારે અમે આવી ગયા અને મારાથી અમારા બાળકોમાં જઈ શકે છે, મારા પેરેન્ટ્સમાં જઈ શકે છે, પછી ત્યાં ટ્રાન્સમિટ થાય, તો એવા જો એક લોકોના એક નોશન થઈ ગયા છે કે હું યંગ છું, હું ફિટ છું, હું બરાબર જીમ કરું છું, હું ફિટનેસ મારે બરાબર છે, મને નહીં થશે. લેકિન આપના એક વાર વાયરસ આવશે તો આપના થ્રુ બીજામાં જશે. એના માટે રિક્વેસ્ટ છે કે આપ બધાથી ઉપર અત્યારે ઉઠીને બધા ભૂલાવીને જોઈએ, આપ પોતાને જેટલા બી લોકો સાથે મળવાના ટાળો, લોકો ભીડભાડ નહીં કરો જોઈએ, તો આ વધારે બધા માટે સારું રહેશે જોઈએ. અમે અત્યારે બીજા કામગીરી ટોટલ બંધ થઈ ગયા છે, જો બહુ અર્જન્ટ કોઈ એવા મેટર આવે તપાસોના, એના સિવાય બીજા કોઈને કામ કરવાના, ફક્ત ફક્ત જો અત્યારે કોરોના વાયરસે રિલેટેડ જો બી જાહેરનામા છે, જો બી અમે અભી જો પ્રજાપ્રતિ જો આપણે રિસ્પોન્સ કરવાના છે, એના સિવાય બીજા તમામ કામગીરી બંધ કરીને, ઇવન જો કોર્ટમાં બી જો નોન અવેલેબલ વોરંટ વગેરે બધા અમે લોકો બંધ કરી દીધા છે. ફક્ત ફક્ત જો અત્યારે આ જ
મેટર રિલેટેડ કામગીરી પોલીસ કરી રહી છે. આજ સિર્ફ આજ સવારે જબ 10 આપ પોતે વિચારો હજારો વકીલ હોય તો કેવી રીતે 4 પોલીસ વાળા બધાને ચેક કરશે કે સાચા બોલે જૂઠા. હજારો લોકો મેં 80% લોકો તો ડોક્ટર બતાવ્યા કે અમે મેડિકલ જઈએ છીએ. બધા લોકો આપણને ખબર છે કે આ આપણે મિસગાઈડ કરતા હતા. અત્યારે સ્ટ્રીમ લાઈન થઈ છે. બધું મારી રિક્વેસ્ટ છે કે આપ આઈ કાર્ડ જ્યારે બોલશો, મીડિયા પ્રેસ મીડિયા થઈ ગયા છે અને કોઈ મેડિકલ થઈ ગયા, બધાને થઈ ગયા છે સ્ટ્રીમ લાઈન. ચૂંકિ સવારે એક સાથે બધા નીકળ્યા તો આમાં આઇસોલેટ કરવાના થોડા સા દિક્કત હતી, હું સ્વીકારું છું. પરંતુ અબ જો અમે લોકો અત્યારે 3 વાગે સિનિયર અધિકારીઓ મળવાના છે આજ બારેમાં કે જે આઈ કાર્ડ બધા પહેને, આઈ કાર્ડ બતાવે એના જવા દેવાના. અને ઓછે બી ટ્રાફિક, જો બીજા ટ્રાફિક જો ફરવા માટે નીકળ્યા હતા એકાક શહેરમાં, આ નહીં નીકળશે તો ઓટોમેટિક ઘણી બધી પ્રોબ્લેમ આપણે સોલ્વ કરીશું. આજે 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 તો સવારે કામગીરી કરી, લોકોએ માની ને બહાર નીકળી ગયા. 25મી તારીખ સુધી લોકડાઉન છે. કાલે પણ પરમ દિવસે પણ લોકો બહાર ન નીકળે અને ચુસ્તપણે તેનો અમલ થાય તે માટે શું એક્શન પ્લાન છે પોલીસ?